ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો, શ્રી એમએમબી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. બહેનો, ગયા વિડીયોની અંદર આપણે લઘુ કાવ્યો વિશે અભ્યાસ કરતા હતા, એમાં આપણે મુક્તક વિશે અભ્યાસ કરી દીધો છે. આજે આપણે લઘુ કાવ્યની અંદર જે બીજો પ્રકાર જે છે એ હાઇકુ છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે આ જે હાઇકુ જે છે એ શું છે, હાઇકુ એટલે શું? હાઇકુ એક જાપાનનો કાવ્ય પ્રકાર છે, મૂળ જાપાનનો કાવ્ય પ્રકાર છે. ખાસ કરીને હાઇકુની અંદર ત્રણ પંક્તિમાં, કોઈ પણ ત્રણ પંક્તિ લેવામાં આવે, એમાં પાંચ અક્ષર હોય, સાત અક્ષર હોય, બરાબર, પછી એવું ચોક્કસ બંધારણ કરી અને ત્રણ પંક્તિની અંદર પાંચ અક્ષર આવે કે સાત અક્ષર આવે એવી રીતે ચોક્કસ બંધારણ ધરાવે છે હાઇકુમાં. પછી હાઇકુની અંદર સત્તર અક્ષરનું પણ કે એક લઘુ કાવ્ય સ્વરૂપે પણ કે હાઇકુનો પ્રકારની અંદર કે એક હાઇકુ આવતું હોય છે. ખાસ કરીને આ જે હાઇકુ જે હોય છે એની અંદર કોઈ પણ પ્રકારનો તમારે વિચાર હોય, કોઈ પણ સંવેદન હોય, કોઈ તમે સારું સુંદર પ્રકૃતિનું દર્શન કર્યું હોય, બરાબર, તો એવું બતાવવામાં આવે છે હાઇકુની અંદર. એટલે કહેવાના ભાવાર્થ એ છે કે તમારું કોઈ સંવેદન હોય, સંવેદનની અંદર કે તમારું કોઈ લાગણીનું સંવેદન હોય, કોઈ પ્રેમભાવ હોય અથવા ગુસ્સાનું સંવેદન હોય, બરાબર, પછી તમારો કોઈ વિચાર હોય, તમારી જે વિચારશૈલી જે છે એ પણ કે હાઇકુની અંદર દર્શાવવામાં આવતી હોય છે. અથવા કે તમે કોઈ પ્રકૃતિ સૌંદર્ય કે સારું માણ્યું હોય અથવા જોયું હોય તો એના વિશે પણ કે તમે હાઇકુની અંદર કે આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. પ્રકૃતિની અંદર દાખલા તરીકે કોઈ પર્વત પ્રકૃતિ એટલે ભગવાનને જે રચના કરી છે એવું પ્રકૃતિ, પૃથ્વી ઉપર આપણે જે પ્રકૃતિના સૌંદર્યો જે છે, દાખલા તરીકે પર્વતો હોય છે, પછી નદીઓ હોય છે, પછી જંગલો હોય છે, બરાબર, તો આ જે રમણીય વસ્તુ આપણને ગમી જાય અને દરિયો જે હોય છે તો એ વસ્તુ આપણને જે ગમી જાય છે, પ્રકૃતિની વસ્તુ આપણે જે ગમી જતી હોય છે એ પણ હાઇકુ દ્વારા આપણે રજૂ કરી શકાતું હોય છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે હાઇકુની અંદર હંમેશા પાંચ અક્ષરનું બનેલું હોય કે સાત અક્ષરનું બનેલું હોય છે અને એની ત્રણ પંક્તિઓ હોય છે, અને લઘુ હાઇકુ હોય તો સત્તર અક્ષરનું પણ બનેલું હોય છે. અને આ જે પ્રકાર જે છે હાઇકુનો એ જાપાનનો જે પ્રકાર કહેવામાં આવે છે, મૂળ જાપાનનો કાવ્ય પ્રકાર છે હાઇકુ. અને એની અંદર કે લાગણી છે, સંવેદનશીલતા છે, પ્રકૃતિ છે, એનું કે રસપાન કરાવવામાં આવતું હોય છે. હાઇકુ આપણે અહીંયા જે ભણવાનું છે, આપણે જે અભ્યાસક્રમની અંદર હાઇકુ જે છે એ હાઇકુના જે રચયિતા જે છે એ સ્નેહરશ્મિ છે. સ્નેહરશ્મિ જે સ્નેહરશ્મિ જે છે એનું એ ઉપનામ છે સ્નેહરશ્મિ, એમનું આખું નામ છે ઝીણાબાઈ રતનજી દેસાઈ, અને સ્નેહરશ્મિ નામથી એઓ જાણીતા હતા. વલસાડ જિલ્લો જે છે એની અંદર ચીખલી ગામ જે છે એના વતની હતા. એમનો અભ્યાસક્રમ જે છે એ ગુજરાત વિદ્યાપીઠમાં એમને સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. જાપાનની અંદર કે જે હાઇકુ કાવ્ય પ્રકાર જે છે એનો સૌ પ્રથમ ગુજરાતીની અંદર કે લાવનાર જે વ્યક્તિ જે છે જાપાનનો પ્રકાર હાઇકુ, એ સ્નેહરશ્મિ જે છે ઝીણાભાઈ રતનજી દેસાઈ સ્નેહરશ્મિ, એમને કે યશ જાય છે. કારણ કે સૌ પ્રથમ કે હાઇકુનો પ્રકાર જાપાનની અંદર લાવનાર વ્યક્તિ સ્નેહરશ્મિ હતા. અદ્ય પનગટ અતીતની પાંખેથી નિજ લીલા આ એમના કાવ્ય સંગ્રહ છે. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કેવળ બીજ આ એમના હાઇકુના સંગ્રહ છે. એમને હાઇકુની અંદર જે હાઇકુ લખ્યા છે એનો એક સંગ્રહ છે. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કેવળ બીજ, તરાપો ઉજાણી એમના કે નાના બાળકોના બાળકાવ્યો છે.
સકળ કવિતા એ કવિની કે કાવ્ય રચનાનો કે ગ્રંથ છે, સમસ્ત ગ્રંથ કે એની અંદર સકળ કવિતા રચનાની અંદર આપેલો છે. ગાતા આસોપાલવ, તૂટેલા તાર, સ્વર્ગ અને પૃથ્વી, મોટી બેન, હીરાના લટકણિયા, શ્રીફળ, આવી એમને કે વાર્તાઓનો વાર્તાઓ પણ લખેલી છે, એટલા એમનો વાર્તા સંગ્રહ છે. અંતરપટ એમની નવલકથા છે. સાહિત્ય પલ્લવ રૂપે એમને કે એક પાઠ્યપુસ્તક જે છે એનું કે સંપાદન કર્યું હતું, એટલે સંપાદન કરવું એટલે કે એમને એમની રીતે કે સંપાદન કરીને એમને સાહિત્ય પલ્લવ પાઠ્યપુસ્તકની પણ કે રચના કરેલી છે. એટલે મારું કહેવાનો વાત એ છે કે જે સ્નેહરશ્મિ જે કવિ જે છે એમને ઘણા બધા કે બાળકોને લગતા પણ કે કાવ્ય સંગ્રહ કરેલા છે. હાઈકુ તો કે એમના જ એમનાથી જ કે હાઈકુ આપણા કાવ્ય સંગ્રહની અંદર આવેલું છે ગુજરાતીની અંદર. લાવનાર સૌ પ્રથમ એ વ્યક્તિ જે હોય જાપાનનો કાવ્ય પ્રકાર હાઈકુ તો સ્નેહરશ્મિ છે. અહીંયા આપણને જે હાઈકુનો પ્રકાર આપેલો છે એ કવિ એવું કહેવા માગે છે, ફક્ત 3 લીટીની અંદર જ સુંદર અક્ષરની અંદર આપેલું છે કે ટેલિવિઝન જે છે એ આપણા જીવનનું કે મુખ્ય અંગ બની ગયું છે. ટેલિવિઝનથી તમને ખબર છે કેટલા બધા લાભ છે, કેટલા બધા ગેરલાભ છે. તમારી કોઈ મનગમતી સિરિયલ આવતી હોય ટેલિફોનની અંદર, પેલે સોરી ટેલિવિઝનની અંદર, તો આપણે કોઈ પણ આપણું મગજ બીજા કોઈ પણ જગ્યાએ ચાલે નહીં એમ. અથવા કોઈ મનગમતું તમે કોઈ આપણે મૂવી જોતા હો તો તમને એટલો બધો રસ પડી જાય કે આપણે બહારની દુનિયામાં આપણી બાજુમાં શું ચાલી રહી છે એ પણ આપણને ખબર હોતી નથી એમ. એટલા બધા આપણે ટેલિવિઝનની અંદર મુક્ત, એટલા બધા કે આપણે કે એક આપણું જીવનની અંદર કંઈક વણાયેલું કંઈક એક મુખ્ય અંગ બની ગયું છે. બરાબર, આપણા જીવનની અંદર અભિન્ન અંગ આપણે કહીએ ને તો ટેલિવિઝન આપણું અભિન્ન અંગ બની ગયું છે. જે જોતા હોઈએ તો આપણે કોઈ બોલાવે તો આપણે ગુસ્સે થઈ જઈએ અથવા નારાજ થઈ જતા હોઈએ છીએ. બરાબર, આપણે કોઈ મનગમતી સિરિયલ આવતી હોય, મનગમતી મૂવી આવતી હોય તો અને એ આપણે કે જ્યારે એનો ટાઈમ થાય મનગમતી સિરિયલનો ત્યારે આપણને જે એક નશો થઈ જાય છે કે એ ના હોય તો આપણને ફાવે જ નહીં એમ. બરાબર, અને આપણે ફટાફટ બધું કામ પડતું મૂકીને પહેલાં એક આપણે જે મનગમતી સિરિયલ આવતી હોય તો એ જોવા આપણે કે બની જતા જોવા માટે આપણે તૈયાર થઈ જતા હોઈએ છીએ. એટલે મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે વ્યક્તિના જીવનની અંદર કે અભિન્ન અંગ જે છે એ કે આપણા જીવનનું ટેલિવિઝન જે છે એ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. છતાં પણ માતા પિતા જે હોય છે એ જ્યારે એમનું બાળક જે છે એમના ગોદમાં આવે છે, એટલે એમના ખોળામાં જ્યારે બાળક રમતું રમતું આવે, ટેલિવિઝન જોતા હોય છે, મુખ્ય અંગ બની ગયેલું હોય છે, છતાં પણ બાળક એમના ગોદમાં આવે ત્યારે કે ટેલિવિઝન ગૌણ બની જતું હોય છે એમ. બરાબર, એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે અહીંયા માતા અને પિતાનો જે પ્રેમ જે છે બાળક પ્રત્યેનો એ અહીંયા દર્શાવવામાં આવેલો છે. બરાબર, માતા અને પિતા જે છે એ તો ભગવાનના તોલે પણ ના આવી શકે એવું બતાવવામાં આવેલું છે, એવું કહેવામાં આવેલું છે. કારણ કે આપણી બાળકની કોઈ પણ પ્રકારની કે આપણું જે જીવનનું ઘડતર જે કહીએ છીએ પાયાથી, એ બધું જ ઘડતરમાં મહત્ત્વનો અંગ અને જે ફાળો કહીએ છીએ એ આપણા માતા પિતાનો છે. તો અહીંયા કવિ એ પણ આપણને કહેવા માગે છે આ એકુ દ્વારા કે ક્યારે માતા પિતાને આપણે ક્યારે ભૂલવા જોઈએ નહીં. જે આજની જનરેશન માતા પિતાને ભૂલી રહી છે અને વૃદ્ધાશ્રમો વધારે આપણે જોઈએ છીએ ખુલી ગયા છે જેના કારણે, તો એ વસ્તુ બહુ ખરાબ છે, ખોટી છે. એવું તમને આ એક નાના હાઈકા દ્વારા આપણે કહેવામાં આવે છે, હાઈકુ દ્વારા આપણને કંઈક સૂચન કરવામાં આવે છે જે આપણા જીવનલક્ષી છે અને આપણે જીવનની અંદર એ પણ આપણે એક પ્રેરણારૂપ છે આપણે એ જીવનની અંદર ઉતારીએ એવો એક ભાવ સાથે આ હાઈકુ આપવામાં આવેલું છે. કે તમારી પાસે ભૌતિક સાધનો ગમે એટલા હોય, ગાડી છે, ફોન છે, ટેલિવિઝન છે, બંગલા છે, બધું જ છે. બરાબર, પરંતુ આ જે ભૌતિક સાધનો વચ્ચે આપણા જે માતા પિતાનો જે પ્રેમ જે છે, માતા પિતાની જે બાળક પ્રત્યેનો પ્રેમ જે છે, જે સંવેદન જે છે એ કે એના આગળ કે કશું જ ના કહેવાય એમ. ભૌતિક સાધનો ગમે એટલા વધારે પૈસાની આપણા જોડે કાર હોય કે સુંદર મોટો બંગલો હોય, ભૌતિક સાધનો તમારે જે જોઈએ બધું જ તમને મળી રહે,
છતાં પણ કે જે માતા પિતાનો જે પ્રેમ જે છે, માતા પિતાનું જે સંવેદન છે, જે ભાવના જે છે, એ ક્યારેય કે એના તોલે આવી શકે નહીં. ખુદ ભગવાન પણ માતા પિતાના તોલે ના આવી શકે એવું આ હાઇકુની અંદર કહેવામાં આવેલું છે. એટલે આજના જમાનાની અંદર આપણે જે ટેલિવિઝનને આપણે મુખ્ય બનાવી દીધું છે, છતાં પણ જે માતા પિતા જે છે એ પોતાનું બાળક જ્યારે પોતાના ગોદમાં આવે છે, પોતાના ખોળામાં આવે છે, ત્યારે કે કદાચ તમે એ ટેલિવિઝન જોતું હોય અને એમનું બાળક રડતું રડતું આવે તો તરત જ કે ટેલિવિઝન એમનો ઇન્ટરેસ્ટ વિષય હોય, સારું એમને ગમતી વસ્તુ ત્યાં આવે છે, જુએ છે, છતાં પણ તે દોડીને ત્યાં જાય છે અથવા એમનું બાળક એમના ખોળામાં તરત લઈ લેવામાં આવે છે, એટલે એ વસ્તુ ગૌણ બની જાય છે કે આનો ભાવાર્થ એ આ હાઇકુમાં બતાવવામાં આવેલું છે. ટેલિવિઝન બેકાર પડ્યું છૈયો ખુદતો ખોળો, બરાબર. એટલે ટેલિવિઝન જે છે એ કે ઘરની અંદર બાળક જે છે એ જ્યારે આપણે આવે છે, ખોળો જ્યારે માતાનો ખૂંદે છે ત્યારે ટેલિવિઝન જે હોય છે ચાલતું હતું નથી એમ, એટલે કે એ ગૌણ બની જાય છે એવું આ કાવ્યની અંદર, આ હાઇકાની અંદર કહેવામાં આવેલું છે. તો વિદ્યાર્થીની બહેનો, વિદ્યાર્થી મિત્રો, આપણને આના વિશે સમજણ પડી ગઈ છે. હાઇકુ જે છે એ જાપાનનો પ્રકાર છે અને આજે જે આજના આધુનિક યુગની અંદર આપણે જે ભૌતિક સાધનોને વધારે મહત્ત્વ આપી રહ્યા છે અને જે માતા પિતાને ઓછું મહત્ત્વ આપણે દિન પ્રતિદિન ઘટતું ગયું છે, એ આ એક હાઇકુ નાના એક ત્રણ પંક્તિ નાની એમના દ્વારા આપણને એક સંદેશો આપવામાં આવેલો છે. અસ્તુ, જય હિન્દ.